ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ જોયું બધાએ અરીઠા સુકાઈ ગયા બધાએ. દાળ આપણી તૈયાર થઈ ગઈ છે મસ્ત. કેરી, મરચા, લસણની ચટણી. આજે મારી તબિયત જરાય સારી નથી. જે નહીં ખાય છે તરબૂચ. કેવું છે, મીઠું છે? થોડી ઘણી તૈયારી કરી અને સ્ટોર કરી શકાય એ રીતે બનાવું છું અને એકદમ મસ્ત જે આપણે બહારથી લાવીને એવી જ મને જ્યારે પણ તમારે જરૂર પડે ત્યારે આમાંથી ફ્રાય કરી શકો. કૃષ્ણ, કેમ છો બધા? મજામાં. તો જો કાલે અમદાવાદથી આવ્યા તો જોરદાર થાકી ગયા હતા અને આખો દિવસ મારે કામમાં જ ગયો, કેમકે બે દિવસ બંધ હોય ને બધું તો કામ ઘણું બધું વધી જાય, પાંદડા અને ધૂળ ને કેટલું બધું થઈ જાય. તો કાલે આખો દિવસ મારે ટાઈમ જ નથી મળ્યો ને વિડીયો પણ નથી ઉતારાણો. તો હવે આજે પાછી શરૂઆત કરી છે અત્યારમાં જ. અને જો આજનું વાતાવરણ કંઈક અલગ જ છે, કડીકમાં વાદળા થાય છે અને કડીકમાં તડકો થઈ જાય છે, કારણ કે કંઈક વાવાઝોડું આવવાનું છે. તો મને કંઈક ખાસ ખબર તો નથી પણ કેવીને કહેતો હતો. અને આ જો અરીઠાના તો ઢગલા થઈ ગયા છે, સુકાઈ ગયા. જો બધા અરીઠા સુકાઈ ગયા છે અને એ નીચે ઢગલો થયો છે, પણ હવે અત્યારે ભરવાનો ટાઈમ જ નથી. એક સાથે ભરતું થોડાક હજી ખરી છે ને પછી સારું. ચાલો, કામ તો બધું પતી ગયું, છોકરા વયા ગયા સ્કૂલે અને ગોલડી તો સવારમાં જ આવી ગઈ હતી અને દૂધ પીને બેસી ગઈ, થોડીક વાર બેઠીને પાછી વહી ગઈ. આ જો કલર આ ધોળેટી રેમા હતા ને હજી કલર એમ નામ છે બધે. અને આજે છે ને મોગરા બહુ જ મસ્ત વીગા છે, બતાવું તમને. આ મોગરા કેવા મસ્ત થયા છે, આખા ઝાડમાં અહીંયા બધે થયા છે. આ જો અરીઠા ને પાંદડા અને કેવું ભેગું થયું છે બધું અને છોટું પાડવાનું. હજી અરીઠા વીણવાના અને પાંદડાને ભરવાના અહીંયા બધે પડ્યા છે. જોયું બધાએ અરીઠા સુકાઈ ગયા બધાએ. એક પવન આવે ને એટલા ઢગલા થાય છે ને. પાકી ગયા કે નહીં જોઈએ, નથી પાકી ગયા, હજી તો કાચા જ છે. ત્યાં સરસ મોટા મોટા ઉલ્લી સાઈડ નીચે બહુ થયા છે. સારું, ચાલો હવે જઈશું નીચે. થોડું કામ છે, બધું પતાવી દઉં, કેમ કે આ ઘરે નહોતા ને તો ઘણું બધું કામ ભેગું થઈ ગયું છે. એ થોડુંક કામ પણ પતાવી લઉં અને પછી કરશું રસોઈ. તો બધું જ કામ પતી ગયું અને હવે થયો છે રસોઈનો ટાઈમ. અને આજે તબિયત જરાય સારી નથી. અમદાવાદ જઈને આવ્યા ને પછી કેવિનની તબિયત ખરાબ થઈ ગઈ છે, એને શરદી થઈ ગઈ છે બહુ જ. અને આજે મને તાવ આવ્યો એવું લાગે છે, કેમકે કળતર થાય છે બહુ જ. અને હવે રસોઈ કરવાની છે, મોડું થોડુંક થઈ ગયું છે કેમકે હું વિડીયોનું થોડુંક કામ કરતી હતી એડિટિંગનું. તો મોડું થયું છે આજે મારે અને તબિયત એ સારી નથી. તો રેસીપી જોઉં છું, શેર કરી શકું તો કરીશ, કારણ કે આ મગની દાળ આજે બનાવું છું અને મગની દાળ તો લગભગ બધા બનાવતા જ હોય છે. અને તો એ જો થઈ શકશે તો હું રેસીપી શેર કરીશ કે હું કઈ રીતે મગની દાળ બનાવું છું. તો આજે બનાવવાની છું મગની દાળ, ભાત, રોટલી અને મરચા. સારું, ચાલો રસોઈ કરી લઉં. આજે મેં મગની દાળને બાફી લીધી છે અને બાફતી વખતે હળદર, મીઠું અને થોડી એક ચપટી જેટલી હિંગ નાખી હતી અને એક ચમચી જેટલું તેલ નાખ્યું હતું. આ રીતે તમે બાફો ને એટલે બહુ ટેસ્ટી દાળ બને.
બફાઈ છે અને આનો આપણે વઘાર કરી લઈશું. મગડી દાળ, આ વઘારેલા ભાત, જેની ને કેવી ને નાસ્તામાં આપ્યા હતા ને તો એમાંથી વધેલા છે, અને કાચી કેરી, મરચા, લસણની ચટણી, ભાત અને છાશ. તો હવે બધાએ જમવા, અને આમાં છે રોટલી. તો જમીને ફ્રી થઈ ગયા અને હવે હું કરીશ મારું થોડું ઘણું વિડીયોનું કામ, એડિટિંગ, અપલોડિંગ. અને અહીંયા જેની હોમવર્ક કરે છે. હાય તો કર બધાને, એને હોમવર્કનો બહુ ચિંતા હોય. જલ્દી પૂરું કરી લઉં, છેલ્લું પૂરું કરી લઉં. જ્યાં સુધી પૂરું નહીં થાય ને ત્યાં સુધી સુવે નહીં. બપોરે થોડીક વાર સુઈ જાય તને પહેલાં પૂરું કરી લઉં, પછી જ જોઈશ. હા, બહુ ચિંતા થાય હોમવર્કની. સાંજે રમવું હોય ને એટલે ચિંતા નથી થતી, પણ સાંજે રમવાનો ટાઈમ મળે ને એટલે અત્યારે હોમવર્ક કરી લે ને પછી જ ઊભી થાય. સારું, ચાલો હું મારું કામ કરી લઉં. એનું કામ કરે છે, કેવિનભાઈ ટ્યુશનમાં જાય છે. સારું, ચાલો સાંજે મળશું પાછા. તો સાંજ પડી ગઈ છે અને આજે મારી તબિયત જરાય સારી નથી, બહુ જ માથું દુખે છે. અત્યારે માંડ માંડ ઊભી થઈ શકે છો એટલું માથું દુખે છે. અને જેનીને ખાવું છે તરબૂજ, તો હવે એને કાપી દઉં તરબૂજ, તો એ ખાઈ લે. કા છે ને એટલું બધું માથું દુખે છે ને તો મજા જ નથી આવતી. આ જો કેવો મસ્ત મોગરો થયો છે, અહીંયા દેખાય છે. મોટી મોટી કળી વેલો છે મોગરા નો. સારું, ચાલો જેની ને તરબૂજ કાપી દઉં. અને આ જોવો તમને બતાવું કેટલા પાન ફેરા અરીઠાના, એટલે હવે ખાલી ખાવા માંડ્યું છે ઝાડ. જો બતાવું જોવો કેટલા પાન ફેરા છે. અને
આ જો ઝાડ ખાલી થતું જશે ધીમે ધીમે, બધે ઢગલા છે ને. કેટલાય પાન ખર્યા છે, આજુબાજુ તબિયત જ સારી નથી, બહુ જ માથું ભારે થઈ ગયું છે. એમાં એવું છે કે કેવીનને શરદી થઈ છે ને, એટલે કદાચ હવે મને થઈ છે. અને પાછું જ્યારે અમદાવાદથી અમે આવ્યા ને, ત્યારે ચોટીલા હાઈવે ઉપર અમે ગોલો ખાતો હતો, એટલે ગોલાના કારણે પણ કદાચ ગળું દુખે છે મને. તો એવું થઈ ગયું કે હવે ક્યારે એવો ગોલો ખાવો ને એટલો ગળું દુખે છે. સારું ચાલો જેલીને તરબૂજ કાપી દઉં અને પછી કંઈક રસોઈ કરું. ગળું દુખે છે તો કાંઈ ખવાતું પણ નથી, કાલનું એવું જ છે, ખાઈ જ નથી શકતી કાંઈ. અત્યારે એકદમ ઢીલી ખીચડી ખાલી બનાવવાનો વિચાર છે કે એ ખાઈ શકું તો ખાઈ. જેની ખાય છે તરબૂજ, કેવું છે, મીઠું છે, સારું છે? બધાને તરબૂજ ખાવા તો બોલે, હેલો તરબૂજ ખાવા, દાંત પડી ગયા છે તો ખવાય છે. જો ટાણી વઘારી છે જુવારની, વઘારી હોય ને તો ખાય છોકરાઓ, એમનામ તો કોઈ ન ખાય. સરસ લાગે આવી વઘારીને. ને આ બાજુ થાય છે ખીચડી, ઢીલી ખીચડી કરવાની છે ખાલી હળદરવાળી. તો કાલે જેનીને કેવીનને નાસ્તામાં આપવી છે ફ્રેન્ચ ફ્રાઈઝ, તો એની તૈયારી કરું છું. જે અગાઉથી થોડી ઘણી તૈયારી કરી અને સ્ટોર કરી શકાય એ રીતે બનાવું છું, અને એકદમ મસ્ત જે આપણે બહારથી લાવીએ ને એવી જ મને એ રીતે હું બનાવું છું. તો આજે ત્રણ મોટી સાઈઝના બટેટા લીધા છે, તો એની ચિપ્સ કરી લઈશ, બતાવીશ હમણાં હું કેવી ચિપ્સ કરીની, અને આગળ શું પ્રોસેસ કરવાની હોય છે ને એ પણ બતાવીશ. જો જો આ રીતની મેં ચિપ્સ કરી લીધી છે લાંબી લાંબી, ત્રણ બટેટાની ઘણી બધી થઈ. અને હવે આને હું આગળની પ્રોસેસ કરીશ, શું કરવાની છે ને બતાવીશ તમને, તો આગળ જોતા રહેજો. હવે આ ચિપ્સને આપણે 4-5 વખત ધોઈ નાખવાની છે, જ્યાં સુધી આમાંથી જે સફેદ પાણી નીકળે ને નીકળતું બંધ થાય ને, જો આ સફેદ થઈ ગયું છે એવું પાણી નીકળતું બંધ થાય અને ચોખ્ખું પાણી રહે ત્યાં સુધી આને ધોવાની છે 4-5 વખત. તો ચાલો આ ધોઈ લઉં હું. આને મેં 4 વખત ધોઈ લીધી છે અને જો છે ને હવે એકદમ ચોખ્ખું પાણી. તો હવે આને આપણે બોઇલ કરવાની છે, બાફવાની છે થોડી થોડી. તો ચાલો એ પ્રોસેસ કરી લઈએ. અમે પાણી ગરમ મૂકી દીધું છે, એમાં આપણે 1 ચમચી મીઠું નાખી દઈશું, એટલે ચિપ્સ અંદરથી મોળી ના લાગે, ઉકળે પછી જ આપણે આમાં ચિપ્સ નાખીશું. પાણી ઉકળી ગયું છે, હવે આપણે ચિપ્સ નાખી દઈશું. અને આપણે એકદમ બાફવાની નથી, માત્ર 3-4 મિનિટ માટે આને થોડીક ઉકાળવાની છે બસ. એનાથી આ ચિપ્સ જ્યારે આપણે ફ્રાય કરશું ને એટલે એકદમ માવેદાર બનશે, અંદરથી એકદમ માવેદાર અને બહારથી ક્રિસ્પી. 2-4 મિનિટ થઈ જાય ને ઉકળી જાય એટલે આપણે કાઢી લઈશું. હજુ સરસ ઉકળી ગઈ છે, બસ આટલી જ આને થવા દેવાની 3-4 મિનિટ, આને કાઢી લઈશું આપણે. અને આપણે આ રીતે જ રહેવા દેશું ઠંડી થાય ત્યાં સુધી. અને આ રીતે તમારે જાળીમાં ના રાખવી હોય તો કપડાં ઉપર પણ રાખી શકો. તો હવે આ થોડીક ઠંડી થઈ જાય પછી આપણે આગળ શું કરવાનું છે એ કહીશ. ચિપ્સ ઠંડી થઈ ગઈ છે, હવે આપણે બાઉલમાં લઈ લઈશું. ડ્રાય પણ થઈ ગઈ અને ઠંડી પણ થઈ ગઈ છે. તો હવે આપણે આમાં 2 ચમચી કોર્નફ્લોર નાખી દઈશું, કોર્નફ્લોર ન હોય તો મેંદો નાખી દેવાનો.
મીઠું નાખશું સ્વાદ પ્રમાણે. આને આપણે મિક્સ કરી દઈશું આ રીતે. આમાં તમારે આ સમયે મરીનો પાવડર કે ચીલી ફ્લેક્સ નાખવા હોય તો એ પણ નખાય, પણ હું આ ફ્રાય થઈ જાય ને પછી ઉપરથી મરીનો પાવડર નાખીશ. ચીલી ફ્લેક્સ નાખતી હોઉં છું પણ આજે મારે નથી નાખવા. સરસ આનું કોટિંગ થઈ જાય ને બધી ચિપ્સ ઉપર એ રીતે મિક્સ કરી લઈશું. જો સરસ કોટિંગ થઈ ગયું છે કોર્નફ્લોરનું, તો હવે આને એરટાઈટ ડબ્બામાં અથવા કોઈ પણ પ્લાસ્ટિક બેગમાં કે આ રીતે ઢાંકીને તમે ફ્રીજમાં રાખી શકો અને જ્યારે પણ તમારે જરૂર પડે ત્યારે આમાંથી ફ્રાય કરી શકો. તો મારે જો કેવિનને જેનીને કાલે નાસ્તામાં દેવી છે ને આ રીતે કરીને મૂકી દઈશ ફ્રીજમાં અને સવારમાં ફ્રાય કરી અને પછી આપીશ. અને ફ્રાય કરું ને સવારમાં ત્યારે બતાવીશ જો ટાઈમ હશે તો, કારણ કે સવારમાં બેને સ્કૂલે જવાનું હોય તો મોડું થતું હોય એટલે જો ટાઈમ હશે તો બતાવીશ. હું આને પેક કરી અને મૂકી દઈશ ફ્રીજમાં.